હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છે માનવીની ભવાઈ જેવી પ્રખ્યાત કૃતિના રચયિતા પન્નાલાલ પટેલ વિશે. તો જાણીએ એમના વિશે. આજે પન્નાલાલ પટેલનો જન્મ 7 મે 1912ના રોજ માંડલી ગામની અંદર થયો હતો, જે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની અંદર આવેલું છે. 7 મે 1912ના રોજ માંડલીની અંદર. હવે વાત કરીએ એમની રચિત કૃતિઓ વિશે. તો સૌપ્રથમ કૃતિમાં જોઈએ તો પાર્થને કહો ચડાવે બાણ. અહીંયા પાર્થનો મતલબ અર્જુનનું બીજું નામ છે પાર્થ, એ પ્રમાણે છે. અને મહાભારતની અંદર અર્જુનને જ્યારે બાણ ચડાવવાની વાત છે એના પર એક કૃતિ એમને રચી છે કે પાર્થને કહો ચડાવે બાણ. આ સિવાય પડઘા અને પડછાયા, પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા, એમની વાર્તાઓ પણ રચી છે. માનવીની ભવાઈ જે ખૂબ જ લોકપ્રિય અને ચર્ચિત એમની આ કૃતિ છે માનવીની ભવાઈ, જે ગુજરાતની અંદર પાઠ્યપુસ્તકની અંદર પણ એના ચર્ચિત છે એમની. તો વાર્તાઓ એમને લખી છે માનવીની ભવાઈ. આ સિવાય મળેલા જીવ અને પાનેતરના રંગ એમની પ્રખ્યાત કૃતિઓ છે. હવે વાત કરીએ એમની રચિત પંક્તિઓ વિશે. તો વાહરે માનવી તારું હૈયું, એક પા લોહીના કોગડાને અને બીજી પા પ્રીતના ઘૂંટડા. એક બાજુ એમ કે લોહીના કોગડા અને બીજી બાજુ પ્રીતના ઘૂંટડા, એના આધારે એક પંક્તિ રચી છે. માણસને પણ થોડો તંચ ઘસ્યો છે એમને. આ સિવાય વાત કરીએ તો માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે, અને એથી એ ભૂંડી છે ભીખ. તો માનવીના મૂલ્યોના આધારે રાખી અને એમને જે રીતે પંક્તિઓ રચી છે તે આપણે જોઈ શકાય છે કે માનવ સમાજ માટે એમને કેટલો તંજ કસ્યું છે કે માનવી ભૂંડો નથી પણ ભૂખ ભૂંડી છે અને એથી એ ભૂંડી છે એની ભીખ. હવે વાત કરીએ આગળ. તો દુષ્કાળનું આલેખન કરતી માનવીની ભવાઈ તેમની કીર્તિદા કૃતિ છે, જે ખૂબ જ લોકપ્રિય છે, જે દુષ્કાળનું આલેખન કરતી કૃતિ છે માનવીની ભવાઈ. હવે જાણીએ એમની વિશેષતા વિશે. તો એમની જે ઓળખ છે એ એક સાહિત્ય જગતનો ચમત્કાર તરીકેની એમની ઓળખ છે. સાહિત્ય જગતના ચમત્કાર તરીકેની એમની ઓળખ છે. 1950ની અંદર ગુજરાત વિધાનસભા તરફથી એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય 1985માં જનપીઠ પુરસ્કાર પણ એમને મળ્યો છે અને 1986ની અંદર સાહિત્ય ગૌરવ પુરસ્કાર પણ એમને મળ્યો છે. 1980માં વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદના 30મા અધિવેશનમાં સર્જન વિભાગના અધ્યક્ષ તરીકે પણ એમની નિમણૂક કરવામાં આવી હતી. અને 1985ના વર્ષમાં ભારતીય સાહિત્ય માટેનો એમ કે સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એમને મળ્યો છે. 1985માં ભારતીય સાહિત્ય માટેનો સર્વોચ્ચ આ પુરસ્કાર છે અને એ છે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર 1985માં પન્નાલાલ પટેલને મળેલ છે. તો આ વાત કરી પન્નાલાલ પટેલ વિશે, એમને રચેલ કૃતિઓ વિશે, પંક્તિઓ વિશે, અને એમને જે જે પુરસ્કાર મેળવ્યા છે, એમનું જે યોગદાન હતું સાહિત્ય જગતમાં એની વાત કરી આપણે. આ સિવાય વાત કરીએ તો એમનું જે મૃત્યુ છે એ 6 એપ્રિલ 1989ના રોજ 76 વર્ષની ઉંમરમાં અમદાવાદની અંદર એમનું અવસાન પામેલું હતું, નિધન થયું હતું. તો મિત્રો, આ વાત કરી આપણે પન્નાલાલ પટેલ વિશે, ગુજરાતી સાહિત્યકાર. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. થેન્ક યુ.